नमस्कार विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर नी अंदर धोरण 10 मां आपणे प्रकरण अभ्यास करता था आपणो भव्य वारसो अथवा तो आपणो वारसो। मित्रों आ चेप्टर नी अंदर आपणे प्रारंभिक तबक्काना त्रण मुद्दाओनो अभ्यास कर्यो। पहेलो जेमां हतुं प्रकरणनी प्रस्तावना, वारसानो अर्थ अने संस्कृतिनो अर्थ। हवे आपणे आजे वात करना छे वारसाना प्रकारोनी। एमांना बे प्रकारो मुख्यत्वे हुं पहेला तफावत स्वरूपे रजू करवानो प्रयास करीश, त्यारबाद आपणे प्राकृतिक वारसामां समाविष्ट बाबतो मात्र एनो अभ्यास करीशुं। प्राकृतिक वारसो अने सांस्कृतिक वारसो ए भारतना वारसाना बे प्रकार छे। आम तो मित्रों व्यक्तिगत वारसानी वात करीए तो ए बे छे, एक भौतिक छे अने एक आपणने आपणा माता पिता तरफथी मळेलो जैविक वारसो छे। भौतिक वारसाना स्वरूपे आपणने आपणा माता पिता तरफथी भविष्यनी अंदर मिलकतो प्राप्त थाय, ज्यारे जैविक वारसाना भाग रूपे आपणने शारीरिक के मानसिक लक्षणों जे प्राप्त थयेला छे તે જૈવિક વારસાનો ભાગ છે। પણ જો એક દેશના વારસાની વાત કરવી હોય તો એ વારસાની અંદર બે બાબતો આવે, એક છે પ્રાકૃતિક અને બીજી છે સાંસ્કૃતિક। મિત્રો પહેલા વાત કરીએ આપણે પ્રાકૃતિક વારસાની। પ્રાકૃતિક વારસો એ પર્યાવરણ થકી આપણને પ્રાપ્ત થાય છે, પ્રકૃતિ તરફથી આપણને પ્રાપ્ત થાય છે। અહીંયા સરસ મુદ્દો આપવામાં છે, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચે નિકટતમ સંબંધોનું પરિણામ। આજે આપણે જાણીએ છીએ કે આપણે પર્યાવરણનો અવિભાજ્ય અંગ છીએ, કે પર્યાવરણ વિના આપણે અહીં અસ્તિત્વ શક્ય નથી। હવા, પાણી કે ખોરાક કોઈને કોઈ રીતે આપણે કુદરત ઉપર નભી રહ્યા છીએ કે કુદરત ઉપર આધાર રાખી રહ્યા છે। યાદ રાખજો, પર્યાવરણની સાથે માનવ જીવનનો જે સંબંધ છે એ સંબંધોનું જે પરિણામ મળ્યું છે એ છે પ્રાકૃતિક વારસો। નદીઓ હોય, પીવાનું પાણી આપણને આપવામાં આવ્યું છે, વૃક્ષો થકી આપણને ઓક્સિજન વાયુ પૂરો પાડવામાં આવ્યો છે, ધન ધાન્યથી લહેરાતા ખેતરો દ્વારા આપણને ખોરાક પ્રાપ્ત થયો છે। તો આ બધી જ વસ્તુઓ છે, ક્યાંક ને ક્યાંક તમે જોશો તો માનવી પર્યાવરણની સાથે કોઈ ને કોઈ બાબતે સંકળાયેલો છે। આજે આપણે બેન્ચ છે તો એ લાકડામાંથી બને છે, પણ લાકડું ક્યાંથી પ્રાપ્ત થયું? તો કે કુદરતી સંસાધનના ભાગરૂપે વૃક્ષોમાંથી પ્રાપ્ત થયું છે। લગ્ન પ્રસંગોને ઉપયોગમાં આવતા ફૂલ હોય, ધાર્મિક કાર્યોમાં ઉપરાતું શ્રીફળ હોય કે અન્ય કોઈ પણ વસ્તુઓ હોય, આવી ઘણી વસ્તુઓ છે જે આપણને પર્યાવરણ છે તો જ પ્રાપ્ત થઈ છે। એટલે માનવ અને પર્યાવરણ વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। બીજું, પ્રકૃતિ તરફથી મળેલી અણમોલ ભેટ છે। યાદ રાખજો, આ આ બ્રહ્માંડની અંદર અનેક ગ્રહો છે, પણ બધા ગ્રહની અંદર જીવન શક્ય નથી। શા માટે નથી? જાણીએ છીએ કે ત્યાં એવી આબોહવા નથી, ત્યાં એવું પર્યાવરણ નથી। તો આપણને પર્યાવરણે જે કાંઈ પણ વસ્તુ આપણને વારસામાં આપી છે એ પ્રાકૃતિક વારસો છે, એટલે પર્યાવરણ તરફથી મળેલી અણમોલ ભેટ કહી શકાય। આમાં કઈ વસ્તુ આવે તો સ્વાભાવિક તમને ખ્યાલ છે, નદીઓ, વૃક્ષો, પર્વતો, રણ, સમુદ્ર, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, અથવા આપણને પ્રાપ્ત દર 4 મહિને થતી ઋતુઓ, બદલાતી ઋતુઓ, પર્ણો કે પુષ્પો, અથવા અમુક જીવજંતુઓ, આ બધાનો સમાવેશ છે એ પ્રાકૃતિક વારસાની અંદર કરવામાં આવ્યો છે। મિત્રો એટલે પ્રાકૃતિક વારસો એ પર્યાવરણની સાથે સંકળાયેલો છે, પણ માનવીને એ ખૂબ જ ઉપયોગી સાબિત થયેલો છે। ઉદાહરણ તરીકે હિમાલય પર્વત, એ હિમાલય પર્વત એ પર્યાવરણનો એક ભાગ છે, પણ એનાથી આપણને શું પ્રાપ્ત થયું? તો બારેમાસ મળતી નદીઓ પ્રાપ્ત થઈ છે, એમાં આવેલા યાત્રા કે ધર્મના સ્થળો આપણને પ્રાપ્ત થયેલા છે, તરાઈના જંગલો આપણને પ્રાપ્ત થયા છે, આવી અનેક વસ્તુઓ હશે। સમુદ્ર, સમુદ્ર એ પર્યાવરણનો એક ભાગ છે, પણ એના કારણે આપણને દર ચોમાસાની અંદર વરસાદ કે પાણી આપણને પ્રાપ્ત થાય છે। મત્સ્ય ઉદ્યોગ થકી અમુક લોકોની આજીવિકા પૂરી પડે છે। પ્રાણીઓ, પ્રાણીઓમાંથી મળતા અમુક પ્રકારની વસ્તુઓ, ચામડાઓ છે કે ભૂતકાળમાં જેનો ઉપયોગ કરવામાં આવેલી વસ્તુઓ છે, હાડકાઓમાંથી બનતી દવાઓ છે, આ આપણને પ્રાપ્ત થાય છે। ઔષધિઓ, આજે જંગલોમાંથી પ્રાપ્ત ઔષધિઓ, તો એ વસ્તુ પણ આપણા માટે આજે માનવી માટે ઉપયોગી સાબિત થાય, એટલે કહી શકાય કે પ્રાકૃતિક વારસો એ માનવ જીવન વચ્ચેના પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ છે। બીજી વસ્તુ છે સાંસ્કૃતિક વારસો। ગયા લેક્ચરમાં આપણે સંસ્કૃતિ વિશે વાત કરી, સંસ્કૃતિની ચર્ચા કરતાં કરતાં આપણે સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા, અર્થ સમજતા હતા, પણ એ સંસ્કૃતિનું નિર્માણ કોણે કર્યું છે? સંસ્કૃતિનું નિર્માણ થયું છે એ માનવી દ્વારા થયું છે। સમજીએ, માનવી દ્વારા જે કાંઈ સર્જન થયું તે એટલે સાંસ્કૃતિક વારસો। આજે જેટલી પણ વસ્તુઓ માનવીએ બનાવી છે, વારસાના સ્થળ રૂપે કે વર્લ્ડ હેરિટેજ હોય કે રાષ્ટ્ર માટેનું જે છે સ્મારક કહી શકાય એવા સ્મારકો હોય, એ બધો જ વારસો એ સાંસ્કૃતિક વારસો કહી શકાય। આપણા પૂર્વજો તરફથી મળેલી આ અણમોલ ભેટ છે મિત્રો, યાદ રાખજો, પ્રાકૃતિક વારસો એ પર્યાવરણ તરફથી મળેલી હતી, સાંસ્કૃતિક વારસો એ આપણા પૂર્વજો તરફથી મળેલું છે। જે વસ્તુઓ બની, જેમ કે આપણા પૂર્વજોએ બનાવેલા મંદિરો હોય, ઇસ્લામ ધર્મ માટેનું પવિત્ર સ્થળ એવું મસ્જિદ હોય, સ્તૂપ, ભગવાન બુદ્ધના અવસાન પછી જ્યારે એમના વાળ, નખ, દાંત, દાઢી એ અવશેષો કાઢી લેવામાં આવ્યા, એને એક દાબડા એટલે કે પેટીમાં મૂકવામાં આવ્યા,
એ પેટી જમીનમાં દાટી એની ઉપર ગોળ કે અંડાકાર આકારનું ચણતર કરવામાં આવ્યું એ એટલે સ્તૂપ, એટલે બૌદ્ધ ધર્મનું પવિત્ર સ્થળ એવું સ્તૂપ. માનસિક શાંતિની શોધમાં નીકળેલા 5000 વર્ષ પહેલાં જે બૌદ્ધ સાધુઓ હતા એના દ્વારા નિર્માણ કરેલી અજંતા ઇલોરાની ગુફાઓ એવી ચેતીઓ એટલે કે તપ કરવાની જગ્યા, વિહાર આશ્રય લઈ શકાય કે ઉપાશ્રય તરીકે જેને કહી શકાય કે રાતના સમય દરમિયાન રોકાણ કરી શકાય, બગીચાઓ, ગુંબજ આજે આપણે જાણીએ છીએ, તાજમહેલ, તાજમહેલના ઉપરના ભાગમાં રહેલા ગોળ આકારના જે ગુંબજ છે એ ગુંબજ અત્યારે સમયે બનાવી શકાય પણ ભૂતકાળમાં આવી બનાવવા માટેની કોઈ વ્યવસ્થા ન હતી. એટલે આવા ગુંબજ ઇમારતો કહી શકાય ભૂતકાળની ભવ્ય, જેમાં કુતુબ મિનારનો પણ સમાવેશ કરી શકીએ એમ, રાજાઓ દ્વારા બનાવેલા નગરને ફરતે દિવાલો કે રક્ષણો આપતા કિલ્લાઓ, રાજા વસવાટ કરતા હોય એવા રાજમહેલો, મકબરાઓ, મુઘલ શાસકો જ્યારે અવસાન પામ્યા ત્યારે અવસાન પામ્યા પછીને જે જગ્યાએ દફનાવવામાં આવ્યા એની ઉપર જે ભવ્ય ઇમારતનું ચણતર થયું એ એટલે મકબરાઓ. આ ઉપરાંત ઐતિહાસિક સ્મારકો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયેલો હોય એવું વારસાનું સ્થળ હોય, જે ઇતિહાસનો કોઈ પુરાવો આપી રહ્યું છે, આવા તો અનેક સ્થળો ઇન્ડિયાની અંદર આવેલા છે જે આપણે ગણવા બેસીએ તો બહુ લાંબુ લિસ્ટ બને છે. તો હવે ઐતિહાસિક સ્મારકો, ઉત્ખન, ખોદકામ દરમિયાન જે આપણને મળેલા છે એટલે ઉત્ખન એટલે ચલો મોહેંજોદડો હોય, લોથલ હોય, ધોળાવીરા હોય, આવી અસંખ્ય વસ્તુઓ જે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે કહી શકાય. મિત્રો યાદ રાખજો, સાંસ્કૃતિક વારસો વિશાળ ક્યાં હોય? તો જ્યાં વધુ ધર્મો હોય, જ્યાં સંસ્કૃતિનો ફેલાવો વધારે થયો હોય, જ્યાંના લોકો કલા પ્રેમી હોય, આવી જગ્યાએ સાંસ્કૃતિક વારસાનું પ્રમાણ વિશાળ હોય છે. તો આ બે મુદ્દાઓ પૂરા કરીએ છીએ. ત્યારબાદ હવે મુદ્દો આવે છે પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો. પ્રાકૃતિક વારસો, પ્રાકૃતિક વારસો આપણે શીખી ગયા, એનો તફાવત સમજી ગયા આપણે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનો. પરંતુ પ્રાકૃતિક વારસાના ભાગરૂપે અહીં 4 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. સમજીએ આપણે પ્રાકૃતિક વારસાની અંદર ને માનવીની સાથે શું સંબંધ ધરાવે છે. તો આજે આ વારસો એ આપણી સાથે બહુ ગાઢ રીતે જોડાયેલો છે. જો કદાચ એ ન હોય તો આપણને અનેક વસ્તુઓ કે અનેક લાભ પ્રાપ્ત થાય. ઇવન માનવી, મેં તમને અગાઉ કીધું એમ કે ટકી શકે નહીં. કઈ કઈ વસ્તુઓ છે? તો ભૂમિદ્રશ્યો, ભૂમિદ્રશ્યો એટલે ભૂમિ આકારો જેનું સર્જન એક કુદરત દ્વારા થયેલું છે. કુદરતે એનું નિર્માણ કર્યું છે, કુદરત થકી એ ભૂપૃષ્ઠનું સર્જન થયું છે. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત, આથી કરોડો વર્ષો પહેલા ત્યાં 33 નામનો મહાસાગર હતો, પણ એવી કોઈ પ્રાકૃતિક કે કુદરતી ઘટનાને કારણે એ હિમાલયનું નિર્માણ થયું. તો આજે હિમાલય આપણે એ સાથે કઈ રીતે જોડાણો? તો હિમાલય જે છે એ ભૂપૃષ્ઠ છે, પણ એ હિમાલયે આપણને કુદરતી સીમા પાડી છે પૂરી. ઈશાન ખૂણામાંથી આવતા વિદેશી આક્રમણકારોથી સદીઓથી આપણને બચાવતો રહે છે. અહીં નૈઋત્યમાંથી આવતા મોસમી પવનો એ હિમાલયને અથડાય છે, વરસાદ ત્યાં ત્યાં સ્થિર રહે છે, એટલે વરસાદનું પ્રમાણ ભારતમાં રહે છે, ઠંડીથી રક્ષણ આપે છે, વિદેશી આક્રમણકારોથી રક્ષણ આપે છે. આ તો કુદરતી વાતો થઈ. તો હવે આજે આ હિમાલયથી આપણને અનેક વસ્તુઓ પ્રાપ્ત થઈ. પહેલું તો હિમાલયમાં બરફ પીગળવાને કારણે બારેમાસ વહેતી નદીઓ આપણને મળે છે. આ નદીઓ થકી માનવીને પીવાનું પાણી કે આજીવિકા મળે છે. નંબર 2, હિમાલયની અંદર આવેલા તરાઈના જંગલો. આજે માનવી એ લાકડાનો અનેક જગ્યાએ ઉપયોગ કરે છે. ચા દવાની પેટીઓ હોય, રમતગમતના સાધનો હોય, દિવાસરી બનાવવા માટે હોય, મકાન કે ઇમારતો બનાવવા માટે હોય, તો આ લાકડાનો ઉપયોગ આજે માનવી માટે ઉપયોગી સાબિત થયો છે. 3 વસ્તુ, આજે ત્યાં પવિત્ર યાત્રા સ્થળો આવેલા છે. હિમાલયની અંદર આવેલા અમરનાથ, બદ્રીનાથ કે કેદારનાથ આવા યાત્રાના સ્થળોની આપણે મુલાકાત લેતા હોય છે. આ મુલાકાત થકી માનવીઓ પોતાના ધર્મને તેની સાથે જોડે છે અને પોતે પોતાની જાતને પવિત્ર કે ધન્ય અનુભવે છે. તો આ વસ્તુ હિમાલય પર્વત છે એટલે બની. જો ત્યાં ન હોત તો આજે આપણે જાણીએ છીએ રણ પણ પ્રકૃતિનો એક ભાગ છે, પણ છતાંય ઘણા લોકો રણની મુલાકાત નહીં લે, હિમાલય પર્વતની મુલાકાત લેતા હશે. તો આજે આપણે પ્રકૃતિના ભાગરૂપે ભૂમિદ્રશ્યો છે એ આપણી સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. 2 છે નદીઓ. ભારતની અંદર નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. સિંધુ અને રાવી નદીના કિનારે આપણી સંસ્કૃતિ વિકસેલી છે. આ સંસ્કૃતિનો ઉદ્ભવ નદી કિનારે થયો. મિત્રો યાદ રાખજો, આજે તમે કોઈ પણ ગામ કે કોઈ પણ શહેર જોશો તો એ કોઈ ને કોઈ નદીના કિનારે આવીને ઉભેલું હશે. કારણ કે માનવી, ભારતના લોકો, ભારતીય સંસ્કૃતિના લોકો છે એ નદીઓને પવિત્ર માને છે. અગાઉ કીધું એમ કે લોકમાતા તરીકે આપણે સ્થાન આપીએ છીએ. નદીઓએ આપણને શું આપ્યું? નદીઓએ આપણને પીવા માટે પૂરું પાણી પૂરું પાડ્યું છે. આ નદીઓથી આપણને પીવાનું પાણી મળ્યું, ખેતી માટે, સિંચાઈ માટે આપણે પાણીનો ઉપયોગ કરી શક્યા, મકાન બનાવવા માટે નદી કિનારાની જે માટી છે, કાપની માટી, એનો લીપણ તરીકે આપણે ઉપયોગ કર્યો,
मत्स्य उद्योग थकी अमुक लोकोए आजीविका मेळवी। आजे आपणे नदीओ के बंध बनावीने माथी वीजळी मेळवता थया छीए, तो आ बधी वस्तुओ कोना कारणे शक्य बनी? आ नदीओने कारणे। तो नदीओनुं निर्माण मानवीए नथी कर्युं, नदीओनुं निर्माण एक कुदरत द्वारा कर्युं छे, कुदरते एनो रस्तो बनाव्यो छे। जो ए नदीओ छे तो आजे आपणने पीवानुं पाणी प्राप्त थाय छे, तो आपणुं अस्तित्व अहीं टकेलुं छे। जो पीवानुं पाणी न होय तो खुद मानवी ज शके नथी के पृथ्वी ऊपर होय। એટલે નદીઓ એ આપણા પર્યાવરણનો એક ભાગ કહી શકાય। વનસ્પતિ જીવન, વનસ્પતિમાં આવતી ઔષધિઓ, વૃક્ષો, છોડ, પર્ણો, પુષ્પો, આ બધાનો સમાવેશ એ વનસ્પતિ જીવનની અંદર થાય છે। વનસ્પતિ આપણને શું આપ્યું? તો એક તો આપણે ખેતી કરીએ છીએ, ધન ધાન્યથી લેરાતા જે ખેતરો છે એ ખેતરોને કારણે લોકોને ખોરાક પૂરો પડ્યો છે। ફૂલોના બગીચા થકી આપણે ફૂલોનો ઉપયોગ કરી શક્યા, જેને આપણે ધાર્મિક પ્રવૃત્તિમાં જોડી શક્યા। આજે આપણે જોઈ ગયા છીએ કે ભાઈ વૈદિક વિદ્યા કે શરીર ચિકિત્સામાં 2000 વનસ્પતિ ઔષધિઓનું વર્ણન છે, તો આ ઔષધિ માટે ભૂતકાળથી લોકો એનો ઉપયોગ કરતા આવ્યા। કુવારપાઠું, આમળા, ગહડે, હરડે, તુલસી આવી અનેક વસ્તુઓ છે જે ઔષધ તરીકે વાપરવામાં આવતી હોય। ભારતની અંદર વનસ્પતિ કે વૃક્ષોને પવિત્ર અને પૂજનીય ગણવામાં આવે છે। વડ, પીપળો અને લીમડો, તુલસી આ પવિત્ર છે। વડ સાવિત્રીનું વ્રત એ ભારતના પર્યાવરણની સાથેના સંબંધોનું પરિણામ ધરાવે છે। વૃક્ષ એ એક કુદરતનો ભાગ છે, પણ એની પૂજા આરાધના કરવી એ સંસ્કૃતિનો એક ભાગ છે। એટલે યાદ રાખજો કે પ્રકૃતિ અને સંસ્કૃતિ આ બે સાથે જોડાય છે। આજે વડ સાવિત્રીનું વ્રત હોય, તુલસીના દરેક ઘરની અંદર જોવા મળતા છોડ હોય, આવી અનેક વસ્તુઓ છે મિત્રો જે વનસ્પતિની છે પણ માનવીની સાથે જોડાયેલી છે। એટલે ઔષધિ માટે, ફૂલો માટે અથવા પવિત્ર વૃક્ષો ગણી અને પરિવાર જે છે એની સાથે પૂજા આરાધના કરતો હોય, ખોરાક માટે હોય, આવી અનેક રીતે આપણને વનસ્પતિઓ ઉપયોગી સાબિત થઈ છે। વન્ય જીવન, ભારતની અંદર ભારતનું વન્ય જીવન છે વિશાળ અને સમૃદ્ધ છે। ભારતની અંદર આવેલા જંગલો, જંગલોમાં વસવાટ કરતા પ્રાણીઓ, આ પ્રાણીઓનો લિસ્ટ બહુ લાંબુ બનશે। સિંહ છે અને વાઘ છે, એક સાથે કોઈ દેશની અંદર જો વિચરતા જોવા મળતા હોય તો એ માત્ર એક દેશ ભારત છે। તો પ્રકૃતિએ આપણને વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ આપ્યા છે। સરીસૃપો હોય, ઉભયજીવીઓ હોય, સસ્તન પ્રાણીઓ હોય, આવા અનેક પ્રાણીઓ ભારતની અંદર જોવા મળ્યા છે। પ્રાણીઓ આપણને શું આપ્યું? તો પ્રાણીઓએ આપણને ચામડું આપ્યું છે, ઔષધિઓ, દવા બનાવવા માટે અમુક પ્રકારની દવાઓ માટે એના ભાગ જે છે એને કહી શકાય કે હાડકાઓ છે કે અમુક પ્રકારની ચરબીઓ છે એમાંથી દવા બનાવવામાં આવી છે। આ ઉપરાંત પવિત્ર અને પૂજનીય પણ ગણવામાં આવ્યા। તમે જોશો મિત્રો તો કોઈને કોઈ દેવી દેવતાના વાહન તરીકે આજે પ્રાણીઓ કે પશુ પક્ષીઓનો ઉપયોગ કરવામાં આવેલો હશે। ઉપયોગ મિત્રો નથી કે શબ્દ વાપરતો, પરંતુ તે તમને એને સ્થાન જોવા મળશે। જેમ કે વાઘ છે, સિંહ છે, મોર છે, આવા દરેક બાબતે જોવા મળશે। તમે જોશો ભારતના રાષ્ટ્રચિહ્ન, તો રાષ્ટ્રચિહ્નમાં 4 સિંહોની મુદ્રા છે અને નીચે બળદ કે ઘોડાની આકૃતિઓ આપવામાં આવી છે, તો આ આપણે રાષ્ટ્રચિહ્નમાં એને સ્થાન આપ્યું છે। ભારતનું રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે અને રાષ્ટ્રીય પક્ષી મોર છે, તો આપણે એને રાષ્ટ્રીય પક્ષી કે પ્રાણી તરીકે ઘોષિત કરેલા છે। એટલે કહી શકાય કે આપણે પ્રકૃતિના છે એ આ તત્વોનું પણ ગૌરવ પીછાણ્યું છે। આપણા દેશની અંદર આવેલા આવા બધા પ્રાણીઓને આપણે પવિત્ર અને પૂજનીય ગણીએ છીએ, એની રક્ષા કરીએ છીએ, એના માટે આપણે સ્ટેટ વાઇલ્ડલાઈફ કહી શકાય, જેને કહી શકાય અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્ર આનું નિર્માણ કર્યું છે। એના થકી આપણે સાચવીએ છીએ, બચાવીએ છીએ, જાળવીએ છીએ, એનું રક્ષણ કરીએ છીએ। એટલે પ્રકૃતિ છે પણ માનવી સાથે એ જોડાયેલ છે, માનવી એની રક્ષા કરે છે, પ્રકૃતિ માનવીની રક્ષા કરે છે, એમ એક સિક્કાની બે બાજુની સાથે પ્રકૃતિ અને સંસ્કૃતિ સંકળાયા છે। મિત્રો આજના આપણા બે મુદ્દા હતા, એક તો પ્રાકૃતિક વારસાનો અર્થ, જેમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો અર્થ, અને બીજો છે એ પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો। આ બંને મુદ્દાઓ તમારે ફેરબુકની અંદર લખવાના છે। વળી તમને આપેલી જે PDF ફાઇલ છે એ PDF ફાઇલમાં આ મુદ્દાને અંતે પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતોના અંતે એક સ્વાધ્યાય આપેલું હશે, એ સ્વાધ્યાયનો આપણે અભ્યાસ કરવાનો છે અને એને પણ આપણે બુકની અંદર લખવાનું છે। આજના દિવસ માટે આપણે આટલું સીમિત રાખીએ છીએ, ફરી પાછા નેક્સ્ટ ટાઈમ મળશું। ધન્યવાદ।